નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે જો લાસ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતની સંસ્કૃતિના એક મહત્ત્વના મુદ્દા તરીકે ગુજરાતમાં આવેલા અગત્યના સ્થાપત્યો ભણતા હતા જો કે આ સ્થાપત્યોના અનુસંધાને મેં અગાઉ પણ તમારા માટે ચાર લેક્ચર અપલોડ કરી દીધા છે અને હવે આ લેક્ચર પણ આપણો સ્થાપત્યની સાથે જ કંઈક સંકળાયેલો છે અને આ લેક્ચરમાં આપણે બીજા અન્ય ચાર સ્થાપત્યોની વ્યવસ્થિત ચર્ચા કરશું આજના લેક્ચરનું પહેલું સ્થાપત્ય આપણું રહેશે દ્વારકાનું મંદિર ત્યારબાદ બુઢિયો દરવાજો સૂરજ દેવળ અને સાપાની વાવ આટલા સ્થાપત્યોની આ લેક્ચરમાં આપણે પરફેક્ટ ઇન્ફોર્મેશન મેળવશું તો એક નાનકડી ચર્ચા કરી અને આપણે લેક્ચરને શરૂ કરીએ કે જે મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે ચેનલમાં એ શક્ય હોય તો પહેલાં તો એક લાઈક આપો અને વિડીયો જોઈ અને તમારી કમેન્ટ છે એ કમેન્ટ બોક્સની અંદર નાખજો કે વિડીયો તમને કેવો લાગ્યો ઓકે જે કંઈ તમારા મંતવ્ય હોય એ તમે એની અંદર નાખી શકો છો અને શક્ય હોય જો તો આ વિડીયોને તમારા મિત્રો સુધી વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક આવા જે કંઈ સોશિયલ મીડિયાના સાધનો તમે વાપરતા હોય એના દ્વારા શેર કરજો ઓકે હવે વિશેષ કોઈ ચર્ચા નહીં કરીએ અને શરૂ કરીએ આજના લેકચરનું આપણું પહેલું સ્થાપત્ય એટલે કે દ્વારકાનું મંદિર પહેલો જ મુદ્દો એની અંદર નોટ કરો કે દ્વારકાનું મંદિર એ દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકાની અંદર આવેલું છે ગુજરાતની અંદર ટોટલ તેત્રીસ જિલ્લા છે એમાંનો એક જિલ્લો એટલે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકામાં દ્વારકાનું મંદિર આવેલું છે હવે આ દ્વારકાના મંદિરની ચર્ચા કરીએ એની સાથે સાથે જરાક દ્વારકાના મંદિરના ઇતિહાસની પણ ચર્ચા કરીએ હવે બને કંઈક એવું કે જ્યારે કૃષ્ણ છે એ કંસનો વધ કરી નાખે ત્યારબાદ કંસના સસરા કૃષ્ણના દુશ્મન બની જાય હવે કંસના સસરા કોણ હતા તો કે કંસના સસરા હતા મગધ નરેશ જરાસંઘ મગધના રાજા જરાસંઘ એ કંસના સસરા હતા અને બંને કંઈક એવી ઘટના કે આ કંસના સસરા જરાસંઘ અને કાલયવન કૃષ્ણ સાથે રાખી અને વારે ઘડીએ યાદુઓ ઉપર આક્રમણ કરતા એટલે કૃષ્ણ ડિસાઇડ કરે છે કે જો આવીને આવી રીતે જરાસંઘ અને કાલયવનના આક્રમણ મથુરા ઉપર ચાલુ જ રહેશે તો એક સમય એવો આવશે કે યાદવોનું નિકંદન નીકળી જશે યાદવો છે એ સમાપ્ત થઈ જશે એટલે કૃષ્ણ તકનો લાભ લઈ અને આ જ સમયે મથુરા છોડી દે છે અને સમગ્ર યાદઓ સાથે કોઈ નવી જગ્યા નવી જગ્યાએ વસવાટ કરવા માટે નીકળી પડે છે અને એ જ જગ્યાએ કૃષ્ણ પસંદગી ઉતારે છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા સ્થળી નામના વિસ્તાર ઉપર હં અને કૃષ્ણને આ જગ્યા ગમી જાય છે અને આ કુશસ્થળી સ્થળી ઉપર જ કૃષ્ણએ એક સરસ મજાની નગરી વસાવી અને નગરીનું નામ હતું દ્વારાવતી અથવા દ્વારા અથવા જેને અત્યારે આપણે દ્વારકા આવા નામથી પણ ઓળખીએ છીએ ફરી રિપીટ કરી દઉં ત્રણે ત્રણ મુદ્દા દ્વારકાનું મંદિર ક્યાં આવેલું છે કોના ત્રાસથી કંટાળી કૃષ્ણએ મથુરા છોડી હતી કોના ત્રાસથી કંટાળી ગયા હતા તો કે કંસના સસરા જરાસંઘ અને આ વારે ઘડીએ આક્રમણ કરતા એટલે કૃષ્ણે છોડી દીધું કે વારે ઘડીએના ઝઘડા કરવા એના કરતાં અહીં ન રહેવું સારું અને કૃષ્ણ સૌરાષ્ટ્રની અંદર આવતા રહે છે અને કુશસ્થળી નામના સ્થળે દ્વારકા નગરીની રચના કરે છે શ્રીમદ્ ભાગવતમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે કૃષ્ણ જ્યારે અહીં આવે છે ત્યારે દ્વારકાના નિર્માણ કરતા પહેલાં કૃષ્ણએ સમુદ્રને વિનંતી કરી કે હે સમુદ્ર દેવ તમે મને દ્વારકા વસાવવા માટે થોડીક જમીન આપો થોડીક જમીન એટલે કેટલી તો કે બાર યોજન જેટલી જમીન આપો અને બને કંઈક એવી ઘટના કે સમુદ્રએ માર્ગ આપી દીધો આટલી જમીન કૃષ્ણએ જેટલી જમીન માગી હતી એટલી જમીન પણ આપી દીધી અને સમુદ્રના પાણી છે એ પાછળ ખસી ગયા કૃષ્ણની વિનંતીના પરિણામ સ્વરૂપે ત્યાં કૃષ્ણએ સોનાની દ્વારકા વસાવી રિપીટ કૃષ્ણ મથુરા છોડીને આવતાર્યા કુશસ્થળી નામના સ્થળે અહીં આવી સમુદ્રને વિનંતી કરી કે તમારા પાણીને પાછળ ખસેડો અને મને થોડીક જગ્યા આપો મારે અહીં દ્વારકા વસાવવી છે એટલે સમુદ્રએ જગ્યાએ આપી ઓકે વિશ્વકર્માજીએ જે દ્વારકાનું મંદિર સોનાનું જે મંદિર હતું એ મૂળ મંદિર એનું નિર્માણ કર્યું હતું વિશ્વકર્મા કોણ છે તો કે વિશ્વકર્મા એ દેવોના આર્કિટેક્ટ છે આર્કિટેક્ટ મીન્સ કે એન્જિનિયર છે એના સ્થપતિ છે દેવોના તમામે તમામ બાંધકામ કરવામાં આ ભાઈનો જ ફાળો રહેલો છે તો વિશ્વકર્માએ સોનાની દ્વારકાના મંદિરનું નિર્માણ કર્યું હતું જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે ઓકે કૃષ્ણના સમયમાં દ્વારકાની જાહો જલાલી સમૃદ્ધિ સાતમા આસમાને પહોંચી ગઈ સર્વોચ્ચ શિખરે દ્વારકાની જાહો જલાલી પહોંચી હા ઓકે ત્યાર પછીનો મુદ્દો નોટ કરો પરંતુ યાદવો છે એ દ્વારકાની અંદર ઘણા બધા ભોગવિલાસી બની ગયા અને મોજ શોખ મનોરંજન ખાનપાન નાચ ગાન આવી બધી બાબતોમાં જ રચ્યા પચ્યા રહેવા માંડ્યા હા બહુ વ્યવસ્થિત રીતે હાલતું હતું કૃષ્ણનું કામકાજ એ વ્યવસ્થિત હતું દ્વારકાની સમૃદ્ધિ પણ ઉડીને આંખે વળગે એવી હતી પણ હવે યાદવો છે એ થોડાક ભોગવિલાસી બની ગયા ઓકે ભોગવિલાસ જરૂરી છે જીવનમાં નો ડાઉટ પરંતુ મુખ્ય જે આપણે કાર્ય કરતા હોય જે આપણું ધ્યેય હોય એ ચૂકાવવું ન જોઈએ કામકાજ તો ભેગું ચાલુ જ હોવું જોઈએ અહીં યાદવો માત્ર ભોગવિલાસી બની ગયા અને યાદવોએ પિંડ તારણ ક્ષેત્રમાં જે બ્રાહ્મણો થોડાક રહેતા હતા આ બ્રાહ્મણોને હેરાન કર્યા એની પજવણી કરી એને ઉશ્કેર્યા અને આ બ્રાહ્મણોએ ક્રોધમાં ને ક્રોધમાં યાદવોને શ્રાપ આપી દીધો કે તમે નષ્ટ થઈ જશો હં પહેલાંના માણસોના શ્રાપ છે એ લાગતા હતા અત્યારે તો દિવસ દરમિયાન ઘણા બધા શ્રાપ આપવામાં આવે છે ઘણા બધા કસમ પણ ખાવામાં આવે છે પણ અત્યારે એની ઇફેક્ટ થતી નથી ઓકે જે હોય તે પણ આ બ્રાહ્મણોએ યાદવોને આવા શ્રાપ આપ્યા કે તમારું નિકંદન નીકળી જશે તમે નષ્ટ થઈ જાઓ હવે બને કંઈક એવી ઘટના કે કૃષ્ણને હવે ખબર પડી ગઈ હતી કે ટૂંક સમયમાં દ્વારકાની ઉપર સંકટના વાદળો ઘેરાવાના છે એટલે કૃષ્ણએ દ્વારકા છોડી દીધી અને સમગ્ર યાદવોને લઈ અને પોતે પ્રભાસ પાટણ ચાલી ગયા પ્રભાસ પાટણ એટલે આપણું આ સોમનાથ વારું પાટણ મહેસાણા પાટણ એટલે ભીમદેવની પત્ની રાણી ઉદયમતીની રાણકી વાવવાળું એ ઓકે કૃષ્ણ પ્રભાસ પાટણ વયા જાય છે અને પ્રભાસ પાટણ ખાતે એક સ્થળ આવેલું છે એ સ્થળનું નામ છે યાદવા સ્થળી યાદવા સ્થળી નામનું સ્થળ છે અને આ યાદવા સ્થળી નામના સ્થળે આ સમગ્ર યાદવો અંદરો અંદર ઝઘડી અને મૃત્યુ પામે છે અને કૃષ્ણ પણ યાદુઓ તો નષ્ટ થઈ ગયા હવે કૃષ્ણ પણ ત્યાં પ્રભાસ પાટણમાં જ એક તીર્થ છે એ તીર્થનું નામ છે ભાલકા તીર્થ હા ઘણા બધા પર્યટકો આ સ્થળે જાય છે જોકે એ સ્થળનું નામ પહેલાં ભાલકા તીર્થ નહોતું એ કૃષ્ણના મૃત્યુ બાદ એ સ્થળનું નામ ભાલકા તીર્થ બને છે પ્રભાસ પાટણમાં કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે આ સૂતા હતા હવે કૃષ્ણની સૂવાની તો કે એને તો સુવામાં પણ સ્ટાઇલ હતી ઓકે એટલે પગ ઉપર પગ ચડાવી માથે આવી રીતે હાથ રાખી અને સૂતા હતા એવામાં કોઈ પારધી આવે છે પારધીનું નામ છે જરા જ જરા નામનો પારધી આવે છે અને કૃષ્ણને તીર મારે છે કોઈ પ્રાણી પશુ પક્ષી સમજી કે અહીંયા કોઈ પ્રાણી પશુ પક્ષી બેઠું છે એવું વિચારી અને કૃષ્ણને તીર મારે અને કૃષ્ણને કોઈ એવો શ્રાપ આપ્યો હતો પરફેક્ટ મને આઈડિયા નથી કે કોણીએ શ્રાપ આપ્યો હતો પણ કોઈએ શ્રાપ તો કૃષ્ણને પણ આપ્યો હતો કે તારા ત્રણ અંગ વિંધાશે જ્યારે ત્યારે તારું મૃત્યુ થશે હવે બને એવું કે જરા નામના પારધીએ જે તીર માર્યું હતું એ કૃષ્ણના પગમાં પગનો પંજો હોય એમાં લાગી એમાંથી પસાર થઈ કૃષ્ણના હાથમાં લાગે હાથમાં લાગી અને કૃષ્ણના ભાલ ઉપર લાગે ભાલ એટલે કપાળ અને કૃષ્ણનું એ જ સ્થળે ત્યાં મૃત્યુ થઈ જાય ઓકે યાદવા સ્થળી નામના સ્થળે યાદવો અંદરો અંદર ઝગડીને મરી ગયા અને ભાલકા તીર્થ નામના સ્થળે કૃષ્ણનું મૃત્યુ થયું અને નજીકમાં જ દેહોત્સર્ગ આવેલું છે કે જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓનો સંગમ થાય છે સોમનાથની અંદર આ ત્રણ નદીઓનો સંગમ થાય છે રિપીટ કરું છું હિરણ કપિલા અને સરસ્વતી આ જ જગ્યાએ કૃષ્ણના દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો સંસ્કાર આપવામાં આવ્યા હતા એની અંતિમ ક્રિયા છે એ કરવામાં આવી હતી અને આ જ સ્થળે ગુજરાત સરકારે હરિહર નામનું વન બનાવેલું છે જે અત્યાર સુધીના ઓગણીસ વન જે બન્યા છે સાંસ્કૃતિક વન એમાં સૌથી નાનામાં નાનું વન હોય તો એ સોમનાથનું હરિહર વન છે ચલો ઓકે ફરી એક વખત બધા મુદ્દા રિપીટ કરી દઈએ દ્વારકાનું મંદિર આવ્યું ક્યાં કોના ત્રાસથી કંટાળી કૃષ્ણએ મથુરા છોડી હતી જરાસંઘ અને વન ઓકે મથુરા છોડી કૃષ્ણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આવી જાય અને યાદવા સ્થળ સોરી કુશસ્થળી નામના સ્થળે કૃષ્ણ દ્વારકા વસાવે છે શ્રીમદ ભાગવદની અંદર એવું વર્ણન છે કે કૃષ્ણે જ્યારે દ્વારકા વસાવી ત્યારે સમુદ્રએ એને બહાર યોજનની જમીન આપી હતી અને ત્યાં એમણે સોનાની દ્વારકા વસાવી હતી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું હતું દ્વારકાની સમૃદ્ધિ પણ ઘણી બધી ભવ્યથી અતિભવ્ય વધતી જતી હતી પણ યાદવો છે એ ભોગવિલાસી બની ગયા બ્રાહ્મણોને હેરાન કર્યા એટલે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે તમે નષ્ટ થઈ જશો અને હવે કૃષ્ણને એવું લાગે છે કે દ્વારકા ઉપર સંકટના વાદળો આવવાના છે એટલે કૃષ્ણ સમગ્ર યાદવો સાથે દ્વારકા છોડી પ્રભાસ પાટણ આવે અને પ્રભાસ પાટણમાં કૃષ્ણનું પણ મૃત્યુ થાય ભાલકા તીર્થ પાસે અને યાદવો પણ યાદવા સ્થળી નામના સ્થળે અંદર ઝગડી અને મરી જાય હવે બીજી બાજુ દ્વારકાની અંદર હું થયું તો કે બીજી બાજુ દ્વારકાની અંદર દરિયાએ કૃષ્ણને જે જમીન આપી હતી અને દરિયો જે પાછળ ખસી ગયો હતો એ દરિયો આગળ આવી ગયો ભગવાનનો હવે વાસ નહોતો તો દરિયે એમ કહો ને કે એની જમીન પાછી લઈ લીધી અને આખે આખી દ્વારકા જઈ પાછી દરિયામાં ડૂબી ગઈ મંદિર સહિત આખે આખું બધું ડૂબી ગયું ઓકે અને હકીકતમાં આ સોનાની દ્વારકા હતી એના પુરાવા પણ મેળવ્યા છે પુરાતત્વ ખાતાએ એના ઇવિડન્સ પણ મેળવ્યા છે ઓગણીસો ને એસી માં એસ આર રાવ એસ આર રાવ નામના વ્યક્તિએ સોનાની દ્વારકા હતી એના ઇવિડન્સ મેળવ્યા છે તો આ વાતનો આપણે વિશ્વાસ કરવો જ પડે હવે વિશ્વાસ કર્યા સિવાય છૂટકો નથી ઓકે ત્યાર પછીનો મુદ્દો નોટ કરો કે થોડોક સમય પસાર થયો એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે હવે યુધિષ્ઠિર પાંચ પાંડવમાં સૌથી મોટો પાંડવ એટલે યુધિષ્ઠિર ધર્મરાજ તરીકે ઓળખાતો હતો આ ધર્મરાજે કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભને સુરસેન દેશનો રાજા બનાવ્યો કેમકે કૃષ્ણએ પાંડવોને ઘણી બધી મદદ કરેલી હતી એટલે ધર્મ રાજે શું કર્યું તો કે કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભને સુરસેન પ્રદેશ ગિફ્ટમાં આપી દીધો અને ત્યાંનો એને રાજા ઘોષિત કરી દીધો હવે વજ્રનાભ રાજા છે અને એક વખત બને એવું કે આ વજ્રનાભ છે એ દ્વારકાની મુલાકાતે આવે છે જોકે દ્વારકા હતી તો નહીં હયાત તો નહોતી પણ એને યાદ આવે છે કે અમારા પૂર્વજો કૃષ્ણને એ બધા હવા હતા એની ગાથા તો બહુ ભવ્ય હતી અને વજ્રનાભ એ સ્થળે જ કૃષ્ણની યાદમાં નવેસરથી દ્વારકા બનાવે છે જે હાલમાં જે મંદિર હયાત છે દ્વારકાનું મંદિર એ વજ્રનાભે બનાવેલું છે કૃષ્ણના પ્રપોત્ર વજ્રનાભે બનાવેલું છે કૃષ્ણએ બનાવેલું તો દરિયામાં વિલીન થઈ ગયું છે દરિયામાં ડૂબી ગયું છે આ છય વજ્ર વાળું છે ઓકે નેક્સ્ટ મુદ્દો એની અંદર નોટ કરો ત્યારબાદ દ્વારકાના મંદિરને જે હાલનું મંદિર છે એને નીજ મંદિર જગત મંદિર રણછોડરાયનું મંદિર આવા નામથી પણ ઓળખવામાં આવે છે નીજ મંદિર જગત મંદિર રણછોડરાયનું મંદિર કેમ કે કૃષ્ણ રણ છોડીને અવતારિયાતા ને મથુરાથી ઓલા બંને વ્યક્તિઓના ત્રાસથી કંટાળીને ઓકે એવું નથી કહેતો હું કે કૃષ્ણની પાસે પહોંચવાની તાકાત નહોતી પણ ઘણા બધા વ્યક્તિઓનું મૃત્યુ થઈ જાય અને જીત મળે એના કરતાં એ લડાઈ ન લડવી વધારે બેટર છે એટલા માટે કૃષ્ણ રણ છોડીને આવતર્યા હતા દ્વારકાના મંદિરને રિપીટ કરું છું નિજ મંદિર રણછોડ રાયનું મંદિર અને જગત મંદિર એવા નામથી ઓળખવામાં આવે દ્વારકાનું મંદિર એ ચાર પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે આપણા દેશમાં ટોટલ ચાર યાત્રાધામો આવેલા છે એક જગન્નાથ પુરી બદ્રીનાથ રામેશ્વરમ અને દ્વારકા ઓકે ચાર યાત્રાધામો પૈકીનું એક છે રામેશ્વરમ એ શિવલિંગ છે ત્યાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે ઓકે જગન્નાથપુરી એ પણ કૃષ્ણની સાથે સંકળાયેલું છે સૂર્યમંદિર સાથે તો સંકળાયેલ છે નો ડાઉટ ઓકે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાય છે ચાલો ઓકે કરી અને તમે ગોતજો કે દેશની અંદર સાત મોક્ષદાયી નગરીઓ કઈ કઈ છે મોક્ષ અપાવી શકે તેવી નગરીઓ કઈ કઈ છે ઓકે ચાર યાત્રાધામો તો મેં તમને કીધા છે હવે આ સાતે સાત મોક્ષદાયી નગરીઓના નામ તમે કમેન્ટની અંદર નાખજો કે આ સાત નગરી છે એ મોક્ષદાયી નગરી છે ગમે ત્યાંથી ગોતજોને ઓકે વજ્રનાભે જે દ્વારકાનું મંદિર બનાવ્યું હતું એ જ મંદિરને ચાવડા વંશના સમયમાં વનરાજ ચાવડા જે સિખરી ચાવડા યોગરાજ ક્ષેમરાજ આ ચાવડા વંશના રાજાઓનું જ્યારે રાજ આવતું હતું એ જ સમયમાં આદિગુરુ શંકરાચાર્યે ઈસવીસન આઠસોમાં આ મંદિરનો જીર્ણોદ્વાર કરાયો હતો રિપેરિંગ કરાયું હતું દ્વારકાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને સાથે સાથે ત્યાં એમણે એક પોતાની પીઠ પણ સ્થાપી હતી શારદા પીઠ જીર્ણોદ્ધાર કરાવ્યો અને એક શારદા પીઠની સ્થાપના કરી હતી ઓકે ફરી બધા મુદ્દા હું રિપીટ કર દઉં અહીંથી દ્વારકાના મંદિરના બીજા પણ ઘણા બધા નામ છે ચાર યાત્રાધામો પૈકીનું એક યાત્રાધામ છે સાત મોક્ષદાઈ નગરીઓમાંની એક મોક્ષદાયી નગરી છે આદિગુરુ શંકરાચાર્ય આઠસોમાં રિનોવેશન કરાવ્યું અને ત્યાં શારદા પીઠની સ્થાપના કરી હતી હવે બને કંઈક એવી ઘટના કે વિદેશી આક્રમણો પ્રાચીન સમયમાં આપણે બહુ થતા વારે ઘડીએ વિદેશથી આક્રમણો આરબોના આક્રમણ થતા તુર્કોના આક્રમણ થતા આવી રીતે આક્રમણો થયા હતા એટલે વિદેશથી વિદેશી આક્રમણથી બચવા માટે જે મંદિરમાં મૂર્તિ હતી ને ભગવાનની અને આ આ વિદેશી આક્રમણકારો છે એ વધારે પડતા મંદિરો ઉપર એટેક બહુ કરતા મૂર્તિને તોડી નાખતા હીરા ઝવેરા જે કંઈ વસ્તુ લૂંટીને વહી જતા આવી એક્ટિવિટી વધારે કરતા એટલે વિદેશી આક્રમણોથી મૂર્તિને બચાવવા માટે થઈ અને એક દ્વારકામાં એક કૂવો આવેલો છે કૂવાનું નામ છે સાવિત્રી કૂવો સાવિત્રી નામના કૂવામાં મૂર્તિને નાખી દેવામાં આવે છે કે નહીં ને વિદેશી કેમ કે વિદેશી આક્રમણ થવાની તૈયારી હતી એટલે લોકોએ વિચાર્યું કે આ મૂર્તિને તોડી નાખે એના કરતાંને કૂવામાં સંતાડી દીધું એટલે સાવિત્રી નામના કૂવામાં સંતાડી દીધી હવે ડેફિનેટલી મૂર્તિ વગર તો મંદિર શોભે નહીં હા એટલે તે સમયે વલ્લભાચાર્યજીએ લાડવા નામના ગામમાંથી મૂર્તિ લાવી અને અહીંયા પ્રસ્થાપિત કરી દીધી કે ઓરિજિનલ મૂર્તિ ભલે આપણી કૂવામાં પડી હોય નો ડાઉટ પણ ટેમ્પરરી આપણે મૂર્તિ તો રાખવી જોઈએ અને લાડવા નામના ગામમાંથી એક મૂર્તિ લઈ આવે છે વલ્ભાચાર્યજી અને અહીં પ્રસ્થાપિત કરે છે એટલા માટે જ દ્વારકાના મંદિરમાં એક મંડપ આવેલો છે એ મંડપનું નામ પણ આ ગામના નામ ઉપરથી લાડવા મંડપ રાખેલું છે ઓકે હવે જોજો થોડો સમય પસાર થાય ઓકે અને સોળમી સદીમાં તુર્ક લોકોનું આક્રમણ થયું જેનો ભય હતો એ જ ઘટના થઈ અને આ આક્રમણકારોથી બચાવવા માટે થઈ અને જે મૂર્તિઓલી લાડવા ગામમાંથી નહોતા લે એવા ઓરિજિનલ તો કૂવામાં છે પણ હવે જે લાડવા ગામમાંથી મૂર્તિ લઈ એવા હતા એને પણ બચાવવા માટે લોકોએ એ મૂર્તિને બેટ દ્વારકા લઈ ગયા અને ત્યાં પ્રસ્થાપિત કરી દીધી તો ડેફિનેટલી એટલા માટે ત્યાં બેટ દ્વારકા પણ બની ગયું લાડવા નામના ગામમાંથી જે મૂર્તિ લઈ આવ્યા હતા અને એને જે મંદિરમાં રાખવામાં આવી હતી એને ક્યાં લઈ ગયા બેટ દ્વારકા અને તુર્ક તુર્ક લોકોનું આક્રમણ થઈ ગયું ત્યારબાદ ત્યારબાદ લોકો જ્યારે ગયા મુખ્ય જે મૂર્તિ ઓલી આપણી સાવિત્રી નામના કુંડમાં પડી હતી ને કુવામાં પડી હતી એને કાઢી અને મુખ્ય મંદિરની અંદર પ્રસ્થાપિત કરી દીધી તો લાડવા ગામવાળી મૂર્તિ અત્યારે ક્યાં છે બેટ દ્વારકામાં અને ઓરિજિનલ મૂર્તિ અત્યારે ક્યાં છે તો કે યસ એ તો મંદિરની અંદર જ અયાત છે ઓકે ત્યાર પછીનો મુદ્દો નોટ કરો દ્વારકાના મંદિરમાં જે મૂર્તિ છે એ કાળા પથ્થરની બનેલી છે અને ચતુર્ભુજારી છે ચતુર્ભુજારી એટલે ચાર હાથ હોય અને ચારે ચાર હાથમાં જુદી જુદી વસ્તુઓ ધારણ કરેલી હોય હાલમાં જે મૂર્તિ છે એ કાળા પથ્થરની બનેલી છે અને ચતુર્ભુજારી છે ઓકે જે મૂર્તિના હાથમાં એક હાથમાં ગદા છે બીજા હાથમાં પદ્મ છે ત્રીજા હાથમાં ચક્ર છે અને ચોથા હાથમાં શંખ છે ચારે ચાર હાથની અંદર કઈ કઈ વસ્તુ છે એ મેં અહીં નોટ કરાવેલી છે ગદા પદ્મ ચક્ર અને શંખ ઓકે ત્યાર પછીનો મુદ્દો નોટ કરો દ્વારકાનું મંદિર સાત માળ ધરાવે છે અને આ સાતે માળમાં થઈ અને ટોટલ સ્તંભ કેટલા છે તો કે સાઠ છે હા હવે નો ડાઉટ કોઈ શંકા આમાં ઉપાડતા નહીં બોતેર સ્તંભ પણ આવે છે અને સાઠ સ્તંભ પણ આવે છે હવે બોતેર શું અને સાઠ શું એ તમને વ્યવસ્થિત સમજાવી જાઉં જે દ્વારકાના મંદિરમાં લાડવા મંડપ આવ્યો એ મંડપ બોતેર સ્તંભ ઉપર ઊભો છે પણ જે મૂળ મંદિર છે એ મંદિર સાઠ સ્તંભ ઉપર ઊભેલો છે એટલે તમને નો ડાઉટ બુક કોઈ અન્ય બુક વાંચતા હોય તો એની અંદર બોતેર પણ જોવા મળશે તો નો ઓબ્જેક્શન લાડવા મંડપ બોતેર સ્તંભો ઉપર છે જ્યારે મંદિર સાઠ સ્તંભો ઉપર છે અને ટોટલ સાત માળ ધરાવે છે ત્યારબાદ આ મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે આ બાજુથી ગોમતી નદી જાય છે અને ગોમતી નદીના કિનારે જ મંદિરના પગથિયા છે ટોટલ છપ્પન પગથીયા ચડી અને આપણે મંદિરની અંદર એન્ટર થઈ શકીએ છીએ ઓકે નદી જઈ રહી છે અને નદીના કિનારે જ મંદિર આવેલું છે ઓકે આ મંદિરમાં ભાવિક ભક્તો સ્વર્ગ દ્વારમાંથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારમાંથી બહાર નીકળે છે એન્ટર થવા માટેનો રસ્તો કયો છે સ્વર્ગ દ્વાર આવા નામથી ઓળખાય છે અને બહાર નીકળવાનો રસ્તો ક્યાં નામે ઓળખાય છે મોક્ષ દ્વાર તો પૂછી શકે ભાઈ કે કયા મંદિરમાં તમને સ્વર્ગ અને મોક્ષ આવા દ્વાર પણ જોવા મળે છે ત્યાર પછીનો મુદ્દો દ્વારકાના મંદિરમાં બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે ઓકે અને આ ધજાની ખાસિયત કંઈક એવી છે કે પવન ગમે તે દિશામાંથી વાતો હોય ગમે એ દિશામાંથી આવતો હોય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નો ડાઉટ પણ આ મંદિરની ધજા હંમેશા એક જ દિશામાં ફરકે છે પશ્ચિમથી પૂર્વ તરફ પશ્ચિમથી પૂર્વ તરફ આવી રીતે જ ફરકે રહ્યા ગમે એ બાજુથી પવન આવતો હોય ધજા આજ જ કન્ડિશનમાં ફરકે છે હા તો હવે એની પાછળ તો શું રહસ્ય છે એ જાણવું તો આપણું કામ નથી વૈજ્ઞાનિકો જાય તો પછીની મેટર છે બાકી આપણે એટલું કહીએ કે ક્યાંક ને ક્યાંક ધર્મનો વાસ એની અંદર જોવા મળે છે બાવન ગજની ધજા છે એ ચડાવવામાં આવે છે જે હંમેશા પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે ઓકે ફરી એક વખત આ મુદ્દાઓ રિપીટ કર દઉં ઇતિહાસને રિપીટ આપણે કરવો જો દ્વારકાના મંદિરના બીજા પણ નામ છે ચાર યાત્રાધામો પૈકીનું એક યાત્રાધામ સાત મોક્ષદાઈ નગરીમાંની એક મોક્ષદાય નગરી આઠસોમાં આદિગુરુ શંકરાચાર્ય રિનોવેશન કરાવ્યું હતું ત્યાં શારદા પીઠ બનાવી હતી હં વિદેશી આક્રમણોથી બચવા માટે મૂર્તિને સાવિત્રી કૂવામાં નાખવામાં આવી હતી એટલા માટે વલ્ભાચાર્યે લાડવા નામના ગામમાંથી મૂર્તિ લાવી ત્યાં પ્રસ્થાપિત કરી હતી બને એવું કે વિદેશી આક્રમણ થાય એટલે લાડવા ગામમાંથી જે મૂર્તિ લઈ આવ્યા હતા અને મંદિરના મંદિરમાં રાખવામાં આવી હતી એને લઈ ગયા બેટ દ્વારકા અને આક્રમણ પતી ગયું ત્યારબાદ મૂળ મૂર્તિને કૂવામાંથી પ્રક્ષેપિત કરી દેવામાં આવી જે મેન મૂર્તિ અત્યારે મુખ્ય મંદિરમાં છે એ ચતુર્ભુજ ધારી છે કાળા પથ્થરની બનેલી છે ચારેય હાથમાં શું છે એ યાદ રાખજો સાત માળ છે સાઠ સ્તંભ છે ગોમતી નદીનો કિનારો છે સ્વર્ગ અને મોક્ષ આવા બે દ્વાર આવેલા છે બાવન ગજની ધજા ચડાવવામાં આવે હં અને દિવસમાં દ્વારકાના મંદિરે ત્રણ વખત ધજા ચડાવવાનો નિયમ છે ગામડાની અંદર આઈ થિંક એમ પણ કહે છે કે દ્વારકાના મંદિરમાં પાંચ વખત ધજા ચડે છે પણ વિકિપીડિયા આપણને ત્રણ વખત બતાવે છે કે દ્વારકાના મંદિરમાં ટોટલ ત્રણ વખત ધજા છે એ ચડાવવામાં આવે છે સવાર બપોર અને સાંજ બરાબર પણ જ્યારે બે હજાર ઓગણીસમાં ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બની હતી કે બે હજાર ઓગણીમાં જ્યારે વાયુ વાવાઝોડું નહોતું આવ્યું આપણે અહીંયા જોકે ગુજરાતની અંદર એન્ટર નહોતું થયું અને એવા સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થયા હતા કે દ્વારકા ઉપર કચ્છ ઉપર ત્રાટકે એમ હતું પણ દ્વારકાધીશે રક્ષણ આપણું કરી લીધું આવા સોશિયલ મીડિયામાં મેસેજ પણ રખડતા હતા જોયા હોય તો તમે તો આ વાયુ નામનું વાવાઝોડું જ્યારે આવ્યું ત્યારે પહેલી વખત આ મંદિર ઉપર ધજા દિવસમાં એક જ વખત ચડાવવામાં આવી હતી બદલવામાં નહોતી એવી હં ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટના બની છે ઓકે તો આ દ્વારકાનું મંદિર આપણું પૂરું થયું જોકે દ્વારકાનું મંદિર હજી એક કલાક બે કલાક જેટલો લેક્ચર એનો લેવો હોય એટલો લઈ શકીએ છીએ પણ પરીક્ષાની દૃષ્ટિએ જે અગત્યના મુદ્દા છે એ મેં અહીં કવર કરાવી દીધા ઓકે અને આ દ્વારકાની બાજુમાં જ એક જ્યોતિર્લિંગ પણ આવેલું છે ત્યાં જ હં કંઈક એવી ઘટના એની સાથે જોડાયેલી છે કે એક રાક્ષસ હતો બરાબર દારૂક અથવા દ્વારુક દ્વારકાની બાજુમાં એક રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો દારૂક નામના રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો એટલે રાક્ષસથી લોકોને બચાવવા માટે નાગુસ નામના રિપીટ કરું છું નાગુસ નામના વ્યક્તિએ ભોળાનાથની પ્રાર્થના કરી ભોળાનાથની સ્તુતિ કરી ભોળાનાથ પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કીધું અને વરદાનના બદલામાં આ નાગુસ નામના વ્યક્તિએ છે એ દારૂકનો નાશ કરવા માટે ભોળાનાથને વિનંતી કરી અને ભોળાનાથે દ્વારકાના લોકોને આ દારૂકના ત્રાસમાંથી બચાવ્યો હતો અને એને એ સમય દરમિયાન જે નાગુસે જે ભોળાનાથની શિવલિંગ સ્થાપી હતી બસ એ જ શિવલિંગ બાર જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ છે જે નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છીએ અને બાજુમાં સરસ મજાની એક ભોળાનાથની મોટી બધી પ્રતિમા છે જે ગુલશન કુમારે બનાવેલી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ વ્યક્તિ છે ગુલશન કુમાર અને આઈ થિંક પાંચક કરોડ રૂપિયાના ખર્ચે એ પ્રતિમા બનાવવામાં આવી હતી ઓકે તો હજી ઘણું બધું દિલચસ્પ છે પણ હવે વધારે એને નહીં ખેંચીએ અને નોટ કરો આજના લેક્ચરનું બીજું સ્થાપત્ય આપણું બુઢિયો દરવાજો પેલો જ મુદ્દો એની અંદર નોટ કરો બસ આવું નાનકડું સ્થાપત્ય પૂછી નાખશે મોટું સ્થાપત્ય પૂછશે તો એ ડીપમાં પૂછશે ઊંડાણમાંથી પ્રશ્ન કોઈ કાઢીને પૂછશે જ્યારે અત્યારે નાના નાના સ્થાપત્યોનો ક્રેઝ આવે છે બુઢીયો દરવાજો

બેય દરવાજા પાવાગઢમાં છે બુઢીયો અને લાલી ઓકે આ બંને દરવાજા પાવાગઢની અંદર સ્થિત છે અને આ લાલી દરવાજા પાસે જ પ્રાચીન સમયમાં એક ટંકશાળા હતી હવે ટંક ટંકશાળા કોણીએ બનાવી હતી ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના શાસક મોહમ્મદ બેગડાએ ઓકે અને આ જ ટંકશાળામાં જે સિક્કા બનતા એ સિક્કાની પાછળ મોહમ્મદાબાદ શબ્દ પ્રિન્ટ થયેલો રહેતો હતો એ ટંકશાળા આવી ક્યાં લાલી દરવાજાની બાજુમાં ઓકે તો બસ આ બીજું સ્થાપત્ય વધારે નથી એની અંદર કોઈ ઇન્ફોર્મેશન અને ત્યારબાદ નોટ કરીએ સૂરજ દેવળ દેવળ એટલે મંદિર થાય સૂરજ ભગવાનનું મંદિર હા નો ડાઉટ મોઢેરા તો છે જ કચ્છની અંદર કોટા એ છે તો સૂરજ દેવળ એટલે કે આ એ સૂર્ય ભગવાનનું જ મંદિર છે જે સુરેન્દ્રનગરના સ્થાનમાં આવેલું છે જોઈએ ચાલો એની ચર્ચા કરીએ સૂરજ દેવળ ટાઇટલ આપી દેજો તમે અને પહેલો જ મુદ્દો એની અંદર નોટ કરો કે સૂરજ દેવળની સ્થાપના ચૌદમીથી પંદરમી સદીમાં પરફેક્ટ નથી કહી શકાતી કઈ સદી હતી ચૌદ કે પંદરમી સદીમાં સૂર્ય પૂજક કાઠી લોકોએ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં રહેઠાણ બનાવી અને સુરેન્દ્રનગરના સ્થાન પાસે આ સૂરજ દેવળની સ્થાપના કરી હવે આ કાઠી લોકો છે એ સૌરાષ્ટ્રમાં આવે છે ચૌદમી કે પંદરમી સદી દરમિયાન અને કાઠી લોકો આવી અને વસવાટ ક્યાં શરૂ કરે છે તો કે કાઠી લોકોએ વસવાટ શરૂ કર્યો તો સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં મિડલ ભાગમાં ઓકે અને સાથે સાથે તો નો ડાઉટ એના ભગવાનનું પણ સ્થાપન કરે જ ને ઓકે એટલે કાઠી લોકોએ સેન્ટર ભાગમાં જ સૌરાષ્ટ્રમાં સૂરજ દેવળની સ્થાપના કરી હતી અને સેન્ટરમાં આવેલું શું છે ભાઈ તો કે સુરેન્દ્રનગર

લેખનું નામ છે બૂટડ લાખિયા રિપીટ કરું છું લાખિયા આ લાખિયાના લેખમાં પણ આપણને દેવળનો ઉલ્લેખ મળી રહી છે ત્યાર પછીનો મુદ્દો નોટ કરો કે ગુજરાતમાં જ્યારે સુબો સુજાત ખાન હતો ગુજરાત અને સૌરાષ્ટ્ર પાછું અલગ અલગ ઓકે ઓકે ગુજરાતના સુબા તરીકે જ્યારે સુજાત ખાન હતો ત્યારે સુજાત ખાને સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું હતું અને આ મંદિરનો ધ્વંસ કર્યો હતો આ મંદિરને નષ્ટ કર્યું હતું ભાઈ સૂરજ દેવળને હ કોણીએ બનાવ્યું ક્યારે બનાવ્યું ક્યાં બનાવ્યું ઉલ્લેખ છે અને કોણીએ નષ્ટ કર્યું સુઝાત ખાન ગુજરાતનો સુવો ઓકે રેડી નેક્સ્ટ ઓગણીસો પાંત્રીસ માં ભલે નષ્ટ થઈ ગયું હોય પણ કાઠીઓના વંશજોએ પુનઃ આ મંદિરનું રિનોવેશન કરાવી અને નવે બનાવી નાખ્યું પાછું બનાવી નાખવું અને હાલમાં પણ સૂરજ દેવળ ત્યાં આવેલું છે ઓકે તો આ હતું આપણું આજના લેક્ચરનું ત્રીજું સ્થાપત્ય ફરી રિપીટ દ્વારકાની ચર્ચા કરી બૂઢિયા દરવાજાની ચર્ચા કરી સૂરજ દેવળની ચર્ચા કરી અને હવે નાનકડું હજી એક સ્થાપત્ય નોટ કરી નાખો સાપાની વાવ પહેલો જ મુદ્દો એની અંદર નોટ કરો કે આ વાવ સાબરકાંઠા જિલ્લાના સાપા ગામમાં આવેલી છે ભાઈ સ્થાપત્ય તૈયાર માટે સાબરકાંઠાના સાપા ગામમાં ઓકે ત્યાર પછીનો મુદ્દો આ વાવ છે એ નંદા પ્રકારની છે હા વાવના ચાર પ્રકાર હવે નો ડાઉટ તમને આઈડિયા છે નંદા ભદ્રા અને વિજ્યા નંદા એટલે જે વાવમાં એક જ બાજુ પ્રવેશ કરી શકાય તો એવી વાવને કેવી કહેવાય નંદા તો આ સાંપાની વાવ કેવી છે નંદા ક્યાં એવી સાબરકાંઠાના સાપા ગામમાં ઓકે આ વાવમાં આપણને નવગ્રહ ગણેશ સિદ્ધિ વગેરેની પ્રતિમા જોવા મળે છે આ પૂછી શકે ભાઈ આવો પ્રશ્ન પૂછી શકે ગણેશ રિદ્ધિસિદ્ધિ નવગ્રહ આવા દ્રશ્યો તમને કઈ વાવમાં જોવા મળે છે જોકે નવ ગ્રહના ચિત્રો તો અડાલદની વાવમાં પણ કંડારવામાં આવેલ છે પણ હા અડાલજની વાવમાં પાછું ગણેશ અને રીધિસિદ્ધિ નથી અહીંયા ગણેશ અને રીધિ સિદ્ધિ છે ઓકે નવ ગ્રહ ગણેશ અને સિદ્ધિના ચિત્રો છે એ કંડારવામાં આવેલા છે અને આ વાવનું નિર્માણ એ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના શાસક મોહમ્મદ બેગડાના સમયમાં થયું હશે એવી મોહમ્મદ બેગડાએ નથી કર્યું મહંમદ બેગડાના સમયમાં કોઈએ કર્યું હશે એવી માન્યતાઓ પ્રચલિત છે સાંપાની વાવ ક્યાં આવી કયા પ્રકારની છે વાવની અંદર કયા ચિત્રો અંકન થયેલા છે અને કોના સમયમાં આ વાવ બની હશે એવું માનવામાં આવે છે ઓકે તો આ લેક્ચરનું આપણું કામકાજ પૂર્ણ થયું ચાર સ્થાપત્યોની ઇન્ફોર્મેશન મેળવી અને હવે હજુ પણ એક લેક્ચર આપણે સ્થાપત્યોનો બનાવશું નાના નાના સ્થાપત્યની અંદર કવર કરશું પછી વધારે ચર્ચા સ્થાપત્યોની નહીં કરીએ ઓકે અને લાસ્ટ એ લેક્ચર આપણે નેક્સ્ટ જે અપલોડ કરશું એની અંદર એ છેલ્લો લેક્ચર સ્થાપત્યનો હશે ત્યાર પછી આપણે ગુજરાતની સંસ્કૃતિનો નવો મુદ્દો ચાલુ કરી દઈશું ઓકે કેવું લાગ્યું કેવું નહીં એ ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય એટલા ફ્રેન્ડને કહો કે જેથી કરીને એ શેર કરે અન્ય મિત્રોને ઓકે થેન્ક યુ